ગીતમાં ગાઈ નાખવું સહેલું છે કે કોઈ યૂંઈ મિલ ગયા હતા સરેરાહ ચલતે ચલતે જીવનમાં જન્મતા જ ઘણા મળે છે પણ એ કોઈ મળવું દુષ્કર છે કોઈ એટલે કોણ હા એ કોઈ કોણ તે ખબર જ ના પડે તે સાચું કોઈ એ કોઈ એટલે પરમ તત્વ એ કોઈ એટલે જેની સાથે આપમેળે સુર મળી જાય અને જેમની સાથે સંવાદ સધાય જાય તે એ કોઈ એટલે જેમનું તીવ્ર સ્મરણ રહ્યા કરે જેમનું અતિસ્મરણ સધાયા કરે જેમનું તૈલ ધારાવહી સ્મરણ સ્પર્શ્યા કરે તે એ કોઈ એમ જ મળે કશું જ કર્યા વિના સહજ સમાધિની જેમ બસ યુહી સરેરા ચલતે ચલતે એ કોઈ એટલે વ્યાપ્ત છે પણ સૌને પ્રાપ્ત નથી છતાં મને આપ્ત બન્યું છે તે શાસ્ત્ર સમજાવતા મોરારી બાપુ કહે છે તેમ બહુના જન્મનામ અંતે મળે તે કોઈ જેની જોતા વાટ એ તો મને શેરીમાં સામા મળ્યા ઉઘડ્યા મારા હૈયાના કમાળ મને કામ ન પડ્યા કૂંચીઓના અહીં તો એ વાટ જોયાની વાત છે પણ જે યુંહી મળી જાય છે તે કોઈની કાંઈ અલગથી વાત નથી જોવાની તેનું હરપળ સ્મરણ જ રહેવાનું જન્મ જન્માંતર એ સ્મરણ ગૂઢ અને ગાઢ થતું જાય કારણ એ કોઈ સાથે પરમ તત્વનો સૂર મળેલો હોય અને સંવાદ સધાયેલો હોય આપણે જન્મ લઈએ ત્યારે ત્રણ ઋણ આપણી ઉપર ચડે છે પહેલું જનનીનું ઋણ બીજું જન્મભૂમિનું ઋણ અને ત્રીજું જન્મભાષાનું ઋણ આ ત્રણેય ઋણ આપણા જીવનના વૈભવો છે કે જે વૈભવો ભોગવવાના અને એ વૈભવોનું આપણે સંવર્ધન કરવાનું જનનીનું ઋણ એ વાત્સલ્ય વૈભવ છે જન્મભૂમિનું ઋણ એ સ્થાન વૈભવ છે તો જન્મ ભાષાનું ઋણ એ અભિવ્યક્તિ વૈભવ છે જનની સાથે સૂર મળે અને જન્મ ભાષા સાથે સંવાદ સધાય તો જ્યાં જઈએ ત્યાં જન્મભૂમિ જેવું વાલ મેળવી શકીએ જનની હૃદયની હૂંફ આપે છે અને જન્મ ભાષા બુદ્ધિથી અનેક માર્ગો પ્રશસ્ત કરે છે આમ જુઓ તો બધું જ મૌનમય છે કારણ જન્મ્યા મૌન લઈને અને અંતિમ ઘડીએ પણ મૌન ધારણ કરી લઈશું પણ મૌનમાં આપણા ત્રણેય વૈભવ સમાયેલા છે ગુરુદાલ મલિકજીએ સોંગ ઓફ સાયલન્સ રચ્યું છે તેમાંના ત્રણ વિધાનો લઈએ સાયલન્સ ઇઝ લવઝ સ્પીચ ઇન કોડ સાયલન્સ ઇઝ ધ સોંગ ઓફ ધ સ્પિરિટ સાયલન્સ ઇઝ ધ વિસ્પર ઓફ ગોડ્સ વોઇસ મને એવું સમજાયું છે કે જન્મભૂમિ એ સોંગ ઓફ સ્પિરિટ છે તો અભિવ્યક્તિ વૈભવ્ય આપતી જન્મ ભાષા એ વિસ્પર ઓફ ગોડ્સ વોઇસ છે મારી જનનીએ મને પ્રેમની વાણી આપી છે મારી જન્મભૂમિએ મને આત્મબળનું ગીત શીખવ્યું છે મારી જન્મભાષા મારા કાનમાં થતો રહેતો ઈશ્વરના અવાજનો કલરવ છે આમાંથી પ્રગટે છે પરિસ્થિતિ કે સંજોગોને અનુકૂળ થવાની શક્તિ અને એ શક્તિ તમારા સૂરને બુલંદ અને સંવાદને સ્વીકૃતિ બક્ષે છે સૂર મળે અને સંવાદ સધાય ત્યારે જીવન આધાર ઊભો થાય મને મારા જીવનનો આધાર મળે તો હું અન્યને મળી શકું મળું તેની સાથે નાતો બાંધી શકું નાતો બાંધું તેને આત્મીયતાથી સ્વીકારી શકું અને સ્વીકારું તેને પ્રેમ કરી શકું સૂર પરથી શબ્દ આવે સૂરી લો સંવાદ પરથી શબ્દ રચાય સંવાદિતા સૂર મેળવવા મારા જીવન વાજિંત્રના તારને ઢીલા કે ખેંચેલા કરવા પડે મારે જે ગાવું છે તેના પ્રમાણે તાર કે ધ્વનિ કે કંઠની આવૃત્તિઓને મેળવવી પડે તાર સેજ પણ નબળો રહે કે તણાવમાં રહે ત્યાં સુધી સૂર મળે નહીં અને તો જે ગાઈએ ત્યારે સૂર કદી સુરીલો ન બને સંવાદ શરૂ કરીએ ત્યારે વાણીનું માધુર્ય કે તીખાશને કસોટીએ ચડાવવાના છે કોઈને પોતાની વાત રજૂર કરવાની સ્પેસ આપવાની છે કોઈની ન ગમતી વાણીનો આદર કરવાનો છે અને મારી વાતને હકીકત સભર રીતે પણ લાવણ્યથી મૂકવાની છે આમ થાય તો જ સંવાદ કરનાર વચ્ચે સંવાદિતા સાધી શકાય આપણે ભલે સુર સંવાદ એમ બોલવા ટેવાયા પણ જીવનમાં સંવાદ સધાય પછી સૂર મળે છે સંવાદ બે ડગલા સાથે ચાલવું તે છે અને સૂર તો લાંબી દૂરીની સહયાત્રા છે સંવાદ એ સમજવાનું કદમ છે સૂર એ સ્વીકાર કરવાની પહેલ છે સમજપૂર્વકનો સંવાદ સધાય તે સ્વજન બને स्वीकार उष्मा थी सूर जेमनी साथे मड़े ते प्रियजन बने तू किरा ढूंढता है तू ही सहारा